નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોગુરુ જિજ્ઞેશ શુકલ અને આપ જોઈ રહ્યા છો મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ પોર્ટલ. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે છે તારીખ 4 નવેમ્બર અને રવિવાર. આજે આસો મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી એટલે કે વાઘ બારસ. ધાર્મિક રીતે ગાય અને વાછરડાના પૂજન કરીને આજના દિવસે ગાયને ઘઉં અને જવનો સાથવો ખવડાવી ગાયના પૂજન કરવાનો દિવસ છે. બીજી રીતે જોઈએ તો આજે વાઘ બારસ, વાઘ એટલે વાણી, વાણી એટલે દેવી સરસ્વતી, અને વાણીની દેવી સરસ્વતીના પૂજન કરવાનો પણ આજનો દિવસ છે. મિત્રો, આજના દિવસથી દિવાળીના તહેવારનો વિધિવત પ્રારંભ થાય છે. વાઘ બારસની ઉજવણી કરીને, ઘર આંગણું સુશોભિત કરીને, રંગોળી કરીને, દીપમાળા પ્રગટાવીને આજના દિવસની ઉજવણી કરવાની રહેશે. મિત્રો, આજે સવારે સૂર્યનો ઉદય 6:42, સૂર્યનો અસ્ત 5:58 સાંજે થશે. ચંદ્રનો ઉદય મધરાત્રે 28:15 એટલે 4:15, જ્યારે ચંદ્રનો અસ્ત બપોરે 3:58 થશે. સૂર્ય તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. ચંદ્રની રાશિ આજે કન્યા રહેશે. કન્યા રાશિ હોવાથી આજે જન્મનાર બાળકોનું નામ પ, ઠ, અણ વર્ણાક્ષરો પર પડશે. આજે રાત્રે 9:35 સુધી ઉત્તરા ફાલ્ગુની અને ત્યારબાદ હસ્ત નક્ષત્રનો પ્રારંભ થશે. આજના દિનમાન બાદ હવે જો સમય થયો છે આજની 12 રાશિઓનું રાશિફળ આદેશ. સૌ પ્રથમ જોઈએ મેષ રાશિ. મેષ રાશિવાળા જાતકોને વિચારોની અભિવ્યક્તિ કરવા માટે આજે ઉત્તમ દિવસ છે. પ્રેમીઓ માટે શુભ સમાચાર આવે એવો દિવસ છે. સંતાનો તમને કામમાં મદદ કરે, સહકાર આપે, એમના સૂચનોને ધ્યાનમાં લેશો તો પણ તમને ઘણો ફાયદો થશે. રાહતના સમાચાર આવે, કોઈ ગરીબને મદદ કરવાની દરખાસ્ત પણ આવે. સ્વાર્થ નહીં પણ બુદ્ધિથી, સમજદારીથી અને તમારી સગવડથી વિચારશો તો તમે ચોક્કસ મદદ કરી શકશો અને એનો સંતોષ પણ ભોગવી શકશો. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ગં ગણપતય નમઃ. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 5. હવે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિમાં આજે વાણી પર સંયમ રાખવાની જરૂર છે. તમારા આઈડિયા અન્યને પસંદ આવે પણ તમારો ઈગો એમને ના પસંદ થાય, તમને એનું વળતર પણ મળે. તમને મળી રહેલા કમિટમેન્ટ માત્ર મૌખિક ના રહેતા એને તમે જો કોઈ પેપર વર્ક કરીને અથવા તો કોઈ દસ્તાવેજ બનાવીને રાખશો તો એ ભવિષ્યમાં પણ ઘણું કામ લાગશે. શુભ મંત્ર છે ઓમ રીમ ગંગાય નમઃ. શુભ રંગ લાલ છે, શુભ અંક છે 6. હવે જોઈએ મિથુન રાશિ. તમારી રાશિમાં આજે શરીરથી થોડું અસુખ વર્તાય એવો દિવસ છે. તહેવારોના દિવસમાં ખાવા પીવામાં ખાસ કાળજી રાખવાની જરૂર છે. સ્વચ્છતા પર ભાર મૂકવાની જરૂર છે. તમારા રોજિંદા પૂજન ઉપરાંતની જો કોઈ પૂજા કરવાની હશે તો એ પૂજામાં ખલેલ પડે એવો પણ સમય છે. આજે કદાચ પ્રિયજનથી મિલન થાય એવો યોગ છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ વાતને યાદ રાખીને આજનો દિવસ વિતાવવાનો છે. આજનો શુભ મંત્ર છે ઓમ રીમ દુર્ગાય નમઃ. શુભ રંગ લીલો અને શુભ અંક છે 3. હવે જોઈએ કર્ક રાશિ. તમારી રાશિમાં પણ આરોગ્યની પીડા વર્તાય એવો દિવસ છે. દાંતની તકલીફ થઈ શકે, સવારનો સમય થોડો તકલીફદાયી રહે, બપોર પછી તમારા શરીરને સુખ વર્તાય, શુભ સમાચાર મળે. પત્ની અને સંતાનો સાથે થોડી ગરબડ ગોટાળા થાય પણ ધીમે ધીમે જો સમજદારીથી કામ લેશો તો સાંજ પડતા બધું સમુસૂત્રું થઈ જવાનું છે. શુભ મંત્ર છે ઓમ નમો ગણેશાય નમઃ. શુભ રંગ છે બ્લુ, શુભ અંક છે 4. હવે જોઈએ સિંહ રાશિ. આજે રાહુકાલ હોવાથી ઘરની બહાર નીકળતા વાહન ચલાવવામાં ખાસ કાળજી રાખજો. અકસ્માતોથી, ઝઘડાથી ખાસ કાળજી રાખજો. પડોશીઓ સાથેના સંબંધો આજે થોડા બગડે, એમને કેટલીક વાતોની ઈર્ષ્યા થાય અને ઘણા વખતથી તમને જે કહેવા માગતા હોય એ આજે કહે, એના લીધે મન થોડું ઉદ્વિગ્ન થાય એવું પણ બને. અશુભની આશંકા થાય અને અન્યો તમારાથી જલી રહ્યા છે એવી પણ લાગણી આવે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 5. હવે જોઈએ કન્યા રાશિ. ચંદ્ર તમારી રાશિમાં જ પસાર થઈ રહ્યા છે. તમારે પુરુષોએ વિજાતીય પાત્રો તરફ આકર્ષાવાનો યોગ છે. સ્ત્રીઓને આજે સમર્પણનો ભાવ થાય એવો યોગ છે. વિદ્યાર્થીઓ માટે આજે નવું જ્ઞાન મેળવવાનો, ધંધાર્થીઓને નવો ધંધો મેળવવાનો અને નોકરી કરનારાઓને આજે પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના સમાચાર મેળવવાનો પણ દિવસ છે. આજે તમારો આત્મવિશ્વાસ વધે એવી ઘણી ઘટનાઓ બને. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ. શુભ રંગ છે આસમાની, શુભ રંગ છે 9. હવે જોઈએ તુલા રાશિ. આરોગ્યના કારણે કોઈ કાર્યક્રમ મુલતવી રાખી દેવો પડે, તમારું કે તમારા સ્વજનોના આરોગ્યની ચિંતા થઈ જાય એવો પણ આજે દિવસ છે. તમારા કેટલાક શત્રુઓ તમારી પીઠ પાછળ કંઈક આવતરું કરી રહ્યા છે, ષડયંત્ર કરી રહ્યા છે એવી ખાનગીમાં માહિતી મળે. તમે જો એને જાહેરમાં રિએક્ટ કરશો તો કદાચ એ લોકોના પાસા ઊંધા પડશે પણ તમે પણ એમની સામે ખુલ્લા પડી જશો. સાસરીની મુલાકાત લેવાનો સમય છે. સ્ત્રી વર્ગને સાસુ તરફથી સારા સમાચાર મળે એવો સમય છે. મિત્રો, આજનો તમારો શુભ મંત્ર છે ઓમ ભૈરવ્ય નમઃ. શુભ રંગ છે નારંગી, શુભ અંક છે 4. મિત્રો, હવે જોઈએ વૃશ્ચિક રાશિ. તમે જો બિઝનેસ કરી રહ્યા છો તો તમારા માટે આજનો દિવસ ઘણો સારો છે.
તમે જો નોકરી કરી રહ્યા છો તો આજે તમારે ઉપરી જોડે વાદવિવાદમાં ઉતરવાનું થાય. તમે સૈદ્ધાંતિક રીતે જે વાત પર સંમત હોવ એ વાત પર તમારા બોસ સંમત ના થાય, એમને સંમત કરવા માટે તમારે કેટલાક ઇનપુટ્સ વધારે મૂકવા પડે, કેટલાક એફર્ટ્સ વધારે મૂકવા પડે, અને તમારા અંતરાત્માના અવાજને અનુસરશો અને સત્યને પકડી રાખશો તો તમારો વિજય થશે. શુભ મંત્ર છે ઓમ બારાહી નમઃ. આજનો શુભ રંગ છે કથ્થઈ, શુભંગ છે સાત. મિત્રો હવે જોઈએ ધનુરાશિ. ધનુરાશિમાં રહસ્યમય બાબતોમાં આજે રસ પડે એવો દિવસ છે. તમને કોઈ જેકપોટ લાગે, શેર બજારમાં જવાનું મન થાય, કોઈ અજાણી વાતો શીખવાનું મન થાય, કોઈ પોતાના કલાના ક્ષેત્રમાં કંઈ કરી રહ્યો હોય તો એનાથી ઇમ્પ્રેસ થવાય, સંગીત સાંભળવાનું મન થાય અને એનાથી મનને શાંતિ મળશે. કબજિયાત કે એસિડિટીની પીડા આજે હોય તો દૂર થઈ શકે એવો દિવસ છે. કદાચ તમે જ તમારી જાતને નવા વ્યક્તિ તરીકે ઓળખવાનું શરૂ કરી શકો. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ કૃષ્ણાય નમઃ. શુભ રંગ છે જાંબુડી, શુભંગ છે આઠ. મિત્રો હવે જોઈએ મકર રાશિ. તમારા વિચારોમાં ધૈર્ય અને ગંભીરતાનો વધારો થાય, તમારી સમજણ શક્તિમાં પણ વધારો થાય. કેટલીક પઝલ્સ, કેટલાક લોકોએ અગાઉ કહેલી વાતો પાછળનો મર્મ તમે કદાચ આજે સાવ સમજી જાઓ અને એના લીધે તમારું અન્યો સાથેનું વર્તન પણ બદલાય, લોકોને પણ સમજ પડે કે તમે હવે બદલાઈ રહ્યા છો. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ રીમ મોહિની નમઃ. શુભ રંગ છે પેરેટ ગ્રીન, શુભંગ છે આઠ. મિત્રો હવે જોઈએ કુંભ રાશિ. તમારી ઈચ્છા તમને નવા સંબંધો બાંધવા તરફ લઈ જાય. નવા સંબંધો બાંધતી વખતે એમની ઇન્ટિગ્રિટી, એમની દાનત અને એમના સંસ્કાર કેવા છે એની જો કાળજી નહીં રાખો તો કદાચ પાછળથી પસ્તાવવું પડશે. આજનો દિવસ લાલચથી બચવાનો દિવસ છે. લોભ અને લાલચમાં આવીને કોઈ ઉતાવળિયા નિર્ણયો લેશો તો આજે તમને નુકસાન થઈ શકે એમ છે. આજનો તમારો શુભ મંત્ર છે ઓમ અંજની પુત્રાય નમઃ. આજનો તમારો શુભ રંગ છે લાલ અને શુભંગ છે એક. મિત્રો હવે જોઈએ મીન રાશિ. મીન રાશિ માટે આજનો દિવસ ખૂબ લાભનો છે. તમારા ઘણા સમયથી ચાલતી શરીરની પીડામાંથી મુક્તિ મળે. બીમાર હોવ તો આપથી સાજા થવાની શરૂઆત થાય. અન્યોના ગેટ વેલ સૂનના આશીર્વાદ શુભેચ્છાઓ આજે જાણે ફળી રહી છે ને એમ લાગે. તમારા સ્વજનો પણ તમારી દરકાર લઈ રહ્યા છે એવી અનુભૂતિ થાય. તમે ક્રિયાશીલ બનો, તમારી નિરાશા અને આળસ પણ ખંખેરી જાય, તમે અન્યોની અપેક્ષાઓ પૂરી શકો અને આપ સારા તો સૌ સારા એ વાત આજે સાચી પડે. તમારો શુભ મંત્ર છે ઓમ ગોરાય નમઃ. શુભ રંગ છે રાખોડી, શુભંગ છે બે. તો મિત્રો આ તો આજનું બારે બાર રાશિઓનું રાશિ મુજબનું પડા દેશ. હવે સમય થયો છે આજની વાસ્તુ ટિપ્સનો. મિત્રો આજે વાઘબારસનો દિવસ છે. વાઘબારસના દિવસે 12 દીપમાલાઓ તમારા ઘરના આંગણામાં પ્રગટાવવી જોઈએ. તમારે આજે ઘરના પણિયારે આડી દિવેટનો અને તુલસી ક્યારે ઊભી દિવેટનો સવારે ને સાંજે દીવો કરવો જોઈએ. ઘરના ઉમરા ધોવા જોઈએ, એના પર સાથીઓ કરવો જોઈએ, કંકુ ચોખાને ફૂલ ચડાવવા જોઈએ, આજે પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ અને આપણા ઈષ્ટદેવ અને કુળદેવનું સ્મરણ કરવું જોઈએ. આમ કરવાથી આજના દિવસથી દિવાળી સુધી અને નવા વર્ષની શરૂઆતથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થશે. તો મિત્રો આ આજની વાસ્તુ ટિપ્સ. આવતીકાલના દિનમાં રાશિ ફળા દેશ અને વાસ્તુની ટીપ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ફરીથી સૌ કોઈને શુભ દીપાવલી. જય ગણેશ.